नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजराती चैनल में। आज आप धोरण पांच में सामयिक मूल्यांकन कसोटी पर्यावरण विषय ऑगस्ट 2020 आ पेपर सोल्यूशन है। जो तुम नवा व्यूअर हो तो चैनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस कर देजो। प्रश्न पहले एम है कि योग्य विकल्प पसंद करी मने ओळखो। पेलो आपने पूछे हूँ वधारे समय सुधी वृक्षनी डाळ पर ऊंधा माथे लटकी रहूँ छू तो ये स्लोथ। बीजू है हूँ रात्रि माणस करता छ गणु सारू जोई सकूँ छू तो ये वाघ। तीजू है हूँ विद्युत संकेत द्वारा चेतवनी आपूँ छू तो ये मच्छर। चौथु हूँ माणस ने शरीरना तापमान पर शोधू छू तो ये माछली। पांचमू हूँ सुगंध थी रस्तो शोधी काढ़ू छू तो ये कीड़ी। प्रश्न बीजो छे नीचेना प्रश्नना उत्तर आपो। पेलू एम पूछ्यो छे कि कोणे खेडूतनो मित्र कहेवामां छे ने शा माटे, तो अळस्ય छे ખેડૂતનો મિત્ર કહેવાય છે કારણ કે અળસ્ય છે જમીનને ફળદ્રુપ બનાવે, ઉપરાંત જમીનને ઉપર નીચે કરીને એમાં હવાની અવરજવર વધારે છે જેથી જમીન પોચી બને છે। આવા કારણોનેથી જ અળસ્ય ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે। બીજું છે બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે, તો બીજનો ફેલાવો પવન દ્વારા, પાણી દ્વારા, પશુ પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે। ત્રીજો પ્રશ્ન ગુજરાન ચલાવવા માટે મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા ચાર પ્રાણીઓના નામ। ગુજરાન એટલે કે પોતાની રોજીરોટી મેળવે તો ગાય, ભેંસ, ઘેટા, બકરા। ઘેટામાંથી ઊન મળે, ગાય ભેંસમાંથી બકરામાંથી દૂધ મળે છે, બરાબર એ રીતના ગુજરાન ચલાવી શકે। પ્રશ્ન ત્રીજો છે કે ખાદ્ય સામગ્રી સ્વાદ અનુસાર વર્ગીકૃત કરો, અલગ અલગ કરો, અહીં કૌંસમાં જે ખાદ્ય સામગ્રી ખાવા લાયક સામગ્રી આપી છે તો ખારા સ્વાદમાં આવશે મીઠું, ખાટા સ્વાદમાં આવશે લીંબુ, આંબળા, મીઠા સ્વાદમાં આવશે મધ, ગોળ અને ખાંડ, કડવા સ્વાદમાં આવશે કારેલા, તીખા સ્વાદમાં આવશે મરચાં અને લવિંગ। પ્રશ્ન ચોથો છે ઘઉં વાવવાથી શરૂ કરીને રોટલી બનાવવા સુધીની આખી પ્રક્રિયા ઓછામાં ઓછા પાંચ તબક્કા ક્રમિક રીતે જણાવો, તો જવાબમાં પ્રથમ તબક્કામાં ઘઉંને ખેતરમાં વાવવામાં આવે છે, બીજા તબક્કામાં ઘઉંને યોગ્ય સમયાંતરે પાણી પાવવામાં આવે છે, પિયત કરવામાં આવે છે, ત્રીજો તબક્કો ઘઉંને યોગ્ય સમય સુધી પાકવા દેવા એટલે કે પીળા પડે ત્યાં સુધી ખેતરમાં જ રાખવામાં આવે છે, ચોથો તબક્કો હાર્વેસ્ટર દ્વારા ઘઉંને કાપણી કરી તેમાંથી દાણા છૂટા પાડી વ્યવસ્થિત બાચકા ભરી લેવાના હોય છે, પાંચમો તબક્કો ઘઉંને માર્કેટમાં વેચવાના તથા ઘરમાં ખાવા પૂરતા ઘઉં રાખી મૂકવા, છઠ્ઠો તબક્કો ઘઉંનો લોટ તૈયાર કરીની રોટલી બનાવવી। આ રીતના છ તબક્કામાં તમે ઘઉં વાવવાથી રોટલી સુધીની પ્રક્રિયા દર્શાવી શકો છો। પ્રશ્ન પાંચમો છે જોડકા જોડું, સાચા જવાબ આપી દીધા છે બટાકા છે એટલે માવશે, સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો બટાકાને। બીજું છે લીલી મેથી, તો ભીનાશવાળા કાપડમાં વીંટાળીને મૂકો અને પારાની ગોળીઓ પણ મૂકો, ખીચડી તો એ બંધ વાસણમાં રાખો, દૂધ ઉકાળીને રાખો અને મગ વાટકામાં ભરીને તે વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો। આ રીતના જોડકું સાચા સીધા જવાબ જોડેલા છે। તો આ તો આપણે ધોરણ પાંચમાંનું પર્યાવરણ વિશેનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો। થેન્ક યુ, આભાર।